हेलो विद्यार्थी मित्रों, विषय कलोल पाठ चार जंगल बुक। विद्यार्थी मित्रों, अपने आगळना लेक्चरनी अंदर पेज नंबर 53 सुधी शीख्या हता अने पेज नंबर 54 उपरना आ प्रश्नोना जवाब पण बोल्या हता। आजे अपने पेज नंबर 54 उपर शब्द अंताक्षरी रमीए, तो अहीं अपने शब्दनी अंताक्षरी रमवानी छे। જો અહીંયા શબ્દ આપેલો છે અજર, રથી શરૂ થાય છે બીજો શબ્દ રમકડું, તો આનો છેલ્લો અક્ષર છે ડું, તો પાછો શબ્દ ડુંથી શરૂ થાય છે ડુંગર, રથી રસોઈ અને ઈથી ઈયળ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અંતાક્ષરીની જેમ શબ્દની અંતાક્ષરી રમવાની છે અને શબ્દની લિંગ તૂટવી જોઈએ નહીં। તો અહીંયા પહેલો શબ્દ આપણે આપેલો છે ભક્ત, તો તથી શરૂ થાય છે શબ્દ, તો તથી આવશે તરબૂચ। વિદ્યાર્થી મિત્રો, તમારે સાથે પાઠ્યપુસ્તકની અંદર લખતું જવાનું છે તથી તરબૂચ, ચથી ચકલી, લી લીમડો, ડો ડોલ, પછી આપેલ છે શબ્દ ડબ્બો, તો બોથી બોટલ, લથી લખોટી, ટીથી ટિકિટ, ટથી ટમેટા, પછી શબ્દ ત્રીજા નંબરમાં આપેલ છે એરોપ્લેન, તો નથી નગારું, રૂથી રૂપ, પથી પતંગ, ગથી ગણપતિ, પછી શબ્દ આપેલો છે ફટાક, તો કથી કલમ, મથી મમરા, રાથી રામ, મથી મરચુ, લખાઈ ગયું। વિદ્યાર્થી મિત્રો, ફરી વખત બોલું છું, ત તથી તરબૂચ, ચ ચકલી, લી લીમડો, ડો ડોલ, બો બોટલ, લ લખોટી, ટી ટિકટ, ટ ટમેટા, ન નગારું, રૂ રૂપ, પથી પતંગ, ગથી ગણપતિ, કલમ, મમરા, રામ અને મરચું। હવે આગળ પાંચમા નંબરનો શબ્દ આપેલો છે બિલ્લી, તો લીથી લીલા, લાથી લાડુ, ડુથી ડુંગર, રથી રમકડા, લખાઈ ગયું। વિદ્યાર્થી મિત્રો, એટલું લીથી લીલા, લાથી લાડુ, દૂધી ડુંગર અને રથી રમકડા। પછી અહીંયા પેજ નંબર 54 આપેલું છે, તો અહીંયા પેજ નંબર 54 બે વખત લખવાનું છે। હવે આપણે આગળનું પેજ નંબર 55 જોઈએ।
વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેજ નંબર 55 ઉપર સૂચના આપેલી છે કે રંગબેરંગી સ્ર, સ્ર, રુ અને રૂ વડે ચિત્રોમાં રંગ પૂરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલ છે ક્ષત્રિયનો સ્ર, શ્રવણનો સ્ર, ઋતુનો રુ અને રૂમાલનો રુ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સરસ મજાનું ચિત્ર આપેલું છે. તો આ ચિત્રની અંદર સ્ર, સ્ર, રુ અને રુ વડે રંગ પૂરવાનો છે. જો અહીંયા આપેલો છે ક્ષત્રિયનો સ્ર, તો અહીંયા તમારે તમને મનપસંદ કલર લઈને ક્ષત્રિયનો સ્ર, ક્ષત્રિયનો સ્ર નાના નાના અક્ષરે લખવાનો છે. તમારે આ રીતે રંગ પૂરવાનો છે, જે રીતે મેં તમને આગળના ચિત્રોમાં પણ પૂરાવ્યો હતો આ રીતે. પછી આપેલો છે જ્ઞ, તો જ્ઞથી રંગ પૂરવાનો. જ્ઞ, જ્ઞ લખતું જવાનું અને સાથે બોલતું જવાનું. પછી અહીંયા આપેલું છે સ્ર, તો સ્ર, 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 સ્ર આ રીતે રંગ પૂરવાનો છે. પણ રંગ તમને મનપસંદ પૂરવાનો છે, પરંતુ કઈ રીતે? તો કે સ્ર, જ્ઞ, સ્ર અને રુ દ્વારા. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? પછી અહીંયા નીચે આપેલ છે ચાલો ગાઈએ ગીતડું. તો ભાગો રે ભાઈ ભાગો અને ગજર આવે ગજર આવે એ ગીત આપણે એક વખત ગાઈએ. ભાગો રે ભાઈ ભાગો, ભાગો રે ભાઈ ભાગો, પટણ આવ્યું પટણ આવ્યું, ઉચ્ચેથી આભ પડ્યું, પેટ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. હવે ગાઈશું અચર આવે ગજર આવે. અચર આવે ગજર આવે, મોટા મોટા મચ્છર આવે, હિચકા ખાવ તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચર આવે કચર આવે. વિદ્યાર્થી મિત્રો, ગીત ગાવાની મજા આવી? હા, તો અહીંયા પેજ નંબર 55 આપેલું છે, તો અહીંયા નીચે આપણે બે વખત પેજ નંબર 55 લખવાનું છે. અને તમારે અહીંયા ઉપરના ચિત્રમાં સરસ મજાનો રંગ અત્યારે પૂરવાનો છે. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે અને પાઠ 4 પણ પૂર્ણ થાય છે. આગળના લેક્ચરની અંદર પાઠ 4 નું રિવિઝન કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો.